લીમડીના યુવા કલ્પેશ વાઢેરને આપના જિલ્લા સંગઠન મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે હાલ જ્યારે અલગ અલગ પક્ષો આવનાર 2022ની ચૂંટણીમાં કમર કસીને કામે લાગી ગયા છે, ત્યારે આપ એટલે કે આમ આદમી પાર્ટી પણ દરેક જિલ્લામાં સંગઠનોની રચના કરવામાં સક્ષમ બની છે. લીમડી તાલુકાના યુવા એવા કલ્પેશ વાઢેરને ખેસ અને ટોપી પહેરાવીને સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન મંત્રી તરીકેનો કાર્યભાર આમ આદમી પાર્ટી દ્વારા સોંપવામાં આવ્યો છે. લીમડી તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે હોદ્દાઓ અલગ અલગ વ્યક્તિને સોંપી અને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. અને આવનાર વિધાનસભામાં એકમેક થઈને કામગીરી કરવા આપના કાર્યકરો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, હું કલ્પેશ વાઢેર અને હાલ હું પહેલાં માનનીય કેજરીવાલ સાહેબ, જો દિલ્હીના મુખ્યમંત્રી શ્રી છે, જેઓનો પહેલાં તો આભાર માનીશ, કેમ કે એમની પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા મને આજે સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન મંત્રી તરીકે વધુ અને કામગીરી સોંપવામાં આવી છે, જેના બદલ હું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના હોદ્દેદારોનો આભાર માનું છું પહેલાં તો. બીજી વસ્તુ, મારા પરમ મિત્ર એવા જિલ્લાના પ્રવક્તા ડીડી ઝાલા, જો આમ આદમી પાર્ટીના એક જિલ્લાના પ્રવક્તા છે, જો એ મને કહેતા આપ જે ખેસ મેં અને ટોપી પહેરી છે, મેં પહેલી વાર આપ એક પાર્ટીમાં ઘૂસ્યો છું. અને આ ઘણી બધી પ્રકારના પક્ષો છે, પણ દરેક પક્ષની મેં એક નિરીક્ષણ કર્યું છે, એક કહેવાય ને પ્રયોગ કર્યો છે, અને તેના અનુસંધાનને છેલ્લે પ્રયોગનું રિઝલ્ટ આવતા મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી એક સારી પાર્ટી છે, જે કહેવાય કે દૂધે ધોયેલા, કે બધા બીજા પક્ષો કે દૂધે ધોયેલા, તેવા બધા આમ આદમી પાર્ટીના દરેક સભ્ય દૂધે ધોયેલા છે, એ કહેવાનું થતું જ નથી. ત્યારે જ્યારે પહેલી વાર જ્યારે મેં કહેવાય કે ખેસ ધારણ કર્યો છે આમ આદમી પાર્ટીનો, એનું કારણ એ છે કે આમાં કોઈ અભણ ભક્ત આવો લોકો છે નહીં, બધા એજ્યુકેટેડ અને કેટેડ અને કેટેગરી ધરાવતા વ્યક્તિઓ છે. આ પાર્ટી અંદર મહિલાઓનું સન્માન છે, બાળકોનું સન્માન છે, વૃદ્ધોનું સન્માન છે, વડીલોનું સન્માન છે. એટલે આ જે પાર્ટી છે એ આપ એટલે તમે અને આપણે, આ પાર્ટી આપ તમે અને અમે એવી છે, એટલા માટે અમે જોડાણો છું. અને મને કહેવાય તો મારા મારી બાજુમાં જે મારા મિત્ર જે ડીડી ઝાલા જેવો છે, જિલ્લા જેવો જિલ્લાના પ્રવક્તા છે, તેમના કહેવા અને એમની સમજણ મને જે સમજણ પાડી, કહેવાય પેથે પેથે તેલ પાડે, આ કહેવત છે ગામડાની કે પેથે પેથે તેલ પાડે, મને પેથે પેથે તેલ પાડ્યું અને મને બધું સમજાવ્યું, મને ના લાગ્યું કે ના બરાબર છે અને આ પાર્ટીને સપોર્ટ કરવો જોઈએ. તો આ પાર્ટીને કોણ કોણ સપોર્ટ કરશે, તો નાના બાળકોથી લઈ વડીલોથી લઈ વૃદ્ધ લઈ, અને કહેવાય ને કે હવે તમને ખોટું લાગશે, આ પાર્ટીમાં કોઈ પણ જાતનો નાત જાત એવું છે નહીં કે ભાઈ આ ફલાણી જ્ઞાતિનો માણસ, આ ફલાણી જ્ઞાતિનો માણસ, આ કોઈ આ પાર્ટી આ પહેલાં સમજી જાઓ છો, શબ્દ જેવો છે આપ, આમાં કોઈ નાત જાતનું છે નહીં. અને હું એક દલિત સમાજમાંથી આવું તેમ છતાં મને ડાયરેક્ટલી સીધો હોદ્દો કહેવાય ને, હું મને આમ કહેવાય તાળી પડવું બંધ થાય છે, કેમ કે હું દલિત સમાજમાં જાઉં, ડાયરેક્ટ સીધો હોદ્દો જિલ્લા સંગઠન મંત્રીનો આપવામાં આવ્યો છે. એટલે હું હવે વધારે નહીં કહું, કારણ કે તમે સમજો જ છો અને તમે ભૂતકાળ જોયો છે અને વર્તમાન કાળ તમે જોઈ રહ્યા છો. આ કોરોના મહામારી ગઈ, કોરોના મહામારીમાં તમારા મારા પોતાના અંગત કહેવાય વડીલો પોતાના અંગતો ગુજરી ગયા છે, કયા પક્ષે ગયા ત્યાં આગળ અને એ લોકોના ફૂલ હાર કર્યા, કેમને ફૂલ ચડાયા, ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના લોકો દ્વારા કહેવાય તો ગામડે ગામડે જઈને આ કરવામાં આવ્યું હતું, ત્યારે મને દિલથી કહેવાય ને રુદન આવી ગયું હતું. આ બાબત આ કારણે હું આ પક્ષમાં જોડાઉં છું અને હું એક જ વાર હવે બોલી ભારત માતા કી જય, એક તો બીજેપી નથી બોલતું પણ આમ આદમી પક્ષે ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. આજરોજ લીમડી મુકામે લીમડી શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટીના એક સંગઠનની મિટિંગ સંદર્ભે આજે અહીંયા મળવા આવવાનું થયું. મારા પરમ મિત્ર, એક જાગૃત નાગરિક કહેતા જે એક સૈનિક તરીકે કોઈ પણ પાર્ટી સાથે ન હોવા છતાં લીમડીની પ્રજાના દરેક પ્રશ્નોમાં, તકલીફોમાં, મુશ્કેલીઓમાં હરહમેશ સાથે હોય મારા પરમ મિત્ર છે એવા કલ્પેશભાઈ વાઢેર,
કે જેઓ સ્વયં ઇન્સ્પાયર થઈ અરવિંદ કેજરીવાલજીના વિચારોથી આમ આદમી પાર્ટીના જે બંધારણો એના સિદ્ધાંતો છે અને જે આમ આદમી પાર્ટીમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત લેવલે જે કામગીરી થઈ રહી છે આમ પ્રજા માટે, આમ પ્રજાના સાથે રહીને પ્રશ્નોના ઉકેલ માટે, તો એ અભિભૂત થઈ અને મારી સાથે એક સંવાદ કરેલ તો હાઈ એજ્યુકેટેડ, ખૂબ જ ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે, અત્યારે પત્રકારિતાનો વ્યવસાય છે, તો કલ્પેશ વાઢેર સંગઠનમાં આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા તરફ મંત્રી તરીકે જોડાય છે ત્યારે હું અત્રેથી કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સાથે આજે લીંબડી આમ આદમી પાર્ટીના જે તાલુકા શહેરના જે હોદ્દેદારો નિમાયા છે એમાં ખાસ કરીને લીંબડી શહેર પ્રમુખ તરીકે આપણા લીંબડીના જાણીતા વકીલ ગણપતભાઈ ડાભી એમને પણ હું અભિનંદન આપીશ, સાથે સાથે આપણા બુજુર્ગ અને જૂના સૈનિક જે પ્રવીણભાઈ પટેલ છે તેઓને તાલુકા પ્રમુખની જવાબદારી આપેલ છે એમને પણ હું અભિનંદન આપું છું, સાથે સાથે રમેશભાઈ જોગરાણા છે, સુરેશભાઈ જોગરાણા, હરીશભાઈ જાદવ તેમજ અન્ય સાથીદાર મિત્રો નરેન્દ્રભાઈ વાણિયા, સાજણભાઈ, રાણાભાઈ, તો દરેક મિત્રો આમ આદમી પાર્ટીના અહીંયા હાજર છે, હાજર નથી અને લીંબડીમાં એક સૈનિક બનીને કામ કરે છે, તો આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીની જે આ સરકારે અત્યાર સુધીમાં ગુજરાતની પ્રજાને 27 વર્ષથી ત્રાહિમામ પોકારી દીધું છે એમાંથી મુક્તિ અપાવીશું અને આપણી વિધાનસભાની સીટ હું માનું છું કે આપણે આમ આદમી પાર્ટીના એક દરેક વ્યક્તિએ, આમ આદમી પાર્ટીના એક સૈનિકે આપણે એમને ભેટ આપીશું એવી અપેક્ષા સહ વંદે માતરમ ભારત માતા કી જય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.